રાજ્ય અને કેન્દ્ર સરકારે કરોડો રૂપિયાની યોજના થકી ગામનો વિકાસ કરવાની કોશિશ કરી છે ત્યારે બનાસકાંઠાના લાખાણી તાલુકાના ધાણા ગામે સ્થાનિક તંત્રના પાપે વિકાસથી વંચિત રહ્યું છે ન રોડ ન રસ્તા ન આરોગ્ય સુવિધા કે શિક્ષણની પણ સુવિધા તમામ સુવિધાઓ આપવા સ્થાનિક તંત્રને અને રાજ્ય સરકાર જમીનની હકીકતમાં સદંતર નિષ્ક્રિય ગઈ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે જો વાત કરવામાં આવે તો ધાણા ગામના તો સાત હજારની વસ્તી ધરાવે છે એક હજાર બાળકો સ્કૂલમાં જાય છે છતાં નથી પૂરતા સ્કૂલના ઓરડા કે નથી પૂરતા શિક્ષકો પૂરના વહેણમાં બનેલી સ્કૂલને જોખમી બની રહી છે માધ્યમિક સ્કૂલની માંગ ગામમાં ઊઠી છે વારંવાર રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય રહેતા ગામમાં નિરક્ષરતાનો દર વધ્યો છે અને કન્યા કેળવણીમાં પણ કામસ ઘટાડો જોવા મળી રહ્યો છે ઘણા ગામ છે એની અંદર જે પાયાની સુવિધાઓ છે વંચિત છે જેવી કે અહીંયા ગટર લાઈન નથી પાણીના પ્રશ્ન પણ પીવાની સમસ્યા મોટી છે અહીંયા જે ખેતરોની અંદર જવાના રસ્તો છે ત્યાં બાવળો વળી અને રસ્તો પણ ભેગા થઈ ગયા છે એ રસ્તાની અંદર પણ દબાણ છે ગૌચરનું જે ઘણા ગામની અંદર સૌથી વધારે દબાણ છે તંત્ર પણ એના ઉપર કંઈ કામ કરતું નથી પીવાના પાણી તેમજ બનાસ ડેરી જે વાતો કરે છે અને અમારા જે લાખણી તાલુકાનું જે ઘાણા ગામ છે એ આખા તાલુકાની અંદર દૂધમાં વન નંબર છે અહીંયા પશુપાલકો દસ હજાર પાંચસોથી પણ વધારે છે છતાં અમારે પશુ દવાખાનું અહીંયા પણ નથી જે હરથું ફરતું આવે છે એ એકસો બાણું નંબરની હેલ્પલાઇન નંબર એ પણ દવાખાનું અહીંયા નથી અમારે આરોગ્યનું જે હોવું છે એ પણ અહીંયા દવાખાનું નથી

છતાં ન પશુ દવાખાનું મળ્યું કે ન હડતું ફરતું હોસ્પિટલનો લાભ મળ્યો ગામ મોટું હોવા છતાં પણ આરોગ્ય ક્ષેત્રે જીરો સુવિધા સમાન છે સાથે સાથે પીવાના પાણીની સમસ્યા પણ એટલી જ મોટી છે પંચાયત અને રાજ્ય સરકાર ગામને પીવાનું પાણી આપવામાં સદંતર નિષ્ફળ જોવા મળી છે ગામની જર્જરી ટાંકી ગમે ત્યારે અકસ્માત સર્જે એવી સ્થિતિમાં છે બે હજાર સત્તરમાં આવેલા પૂરમાં ભાંગેલું ગામ હજુ સુધી બેઠું થયું નથી કે નથી ઊભું કરવાની કોઈ કોશિશ કરતું ગામના રસ્તાઓ પણ દબાણનો રાફલો ફાટ્યો છે અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ન ગામમાં ગટર લાઈન ન સ્ટ્રીટ લાઇટ ન પાકા રસ્તાઓ મળતા આખા ગામમાં ચર્ચાનો સવાલ બન્યો છે કે ક્યારે થશે આ ગામનો વિકાસ ગામમાં સાત હજારની વસ્તી ધરાવતા ગામમાં આરોગ્યની સુવિધા શૂન્ય છે રસીકરણ માટે લોકોને અહીંયાથી ચાર પાંચ કિલોમીટર દૂર જળિયાલી જવું પડે છે ત્યાં જતાં રસીકરણ ડોઝ પતી ગયા છે એવો પ્રશ્ન કરવામાં આવે છે અહીંયાની હાલની સમસ્યા ગણાવું તો અહીંયા પશુપાલક બહેનો દસ અગિયાર વાગે ગામમાંથી તેમનું કામ બીજું પતાવી ભાડાના સાધનમાંથી આરોગ્ય કેન્દ્ર ઉપર જાય છે ત્યાં અમને જવાબ મળે છે કે વેક્સિન પતી ગઈ છે એટલે કોરોના કાળ દરમિયાન પણ પશુપાલકોને જો આરોગ્ય કેન્દ્ર અહીંયા ગામમાં હોત તો આ વિગળતા ન પડત અને દસ હજાર ઉપરના અહીંયા પશુ ધરાવતું આ ગામ છે છતાં અહીંયા પશુ દવાખાનું હજુ સુધી કાર્યરત નથી અને હરતું ફરતું દવાખાનું જે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે તે પણ આજ દિન સુધી અમારા ગામમાં ચાલુ થયું નથી અને આજુબાજુના ગામડામાં કાર્યરત છે તો એ સત્વરે સરકાર ચાલુ કરે એવી અમારી માગણી છે જેનાથી પશુપાલકોને મોટો ફાયદો થઈ શકે છે બસ સ્ટેન્ડની જર્જરિત હાલત અને ગામમાં વર્ષોથી બસ સુવિધા નથી અનેક પ્રશ્નોની વચ્ચે અટવાયેલી ગ્રામ પંચાયત માત્ર ને માત્ર રાજકીય કાવાદાવામાં વ્યસ્ત રહેતા વિકાસમાં અવરોધ સર્જ્યો છે છતાં પંચાયતના સદસ્યએ સબ સલામતના દાવા સાથે કુલડીમાં ગોળ ભરતા જોવા મળ્યા હતા ઘણા ગામનો વિકાસથી વંચિત છે ગામ લોકો સતત ને સતત ગ્રામ પંચાયત ઉપર આક્ષેપ કરી રહ્યા છે સભ્ય શું કહેશો કહેવો તો તેમ જ છે કે અમે ગ્રામ પંચાયતે વારે ઘડીએ ઠરાવો પણ કર્યા છે સરકાર પાસે માગણી પણ કરી છે પણ સરકાર અમને વારે ઘડીએ અમે માગણી લઈને જઈએ છીએ કે જઈએ ત્યારે પાણીનો પ્રશ્ન હોય બોરનો પ્રશ્ન હોય કે પાણીના ટાંકાનો પ્રશ્ન હોય કે કમ્યુનિટી હોલનો પ્રશ્ન હોય તે લોકો વારે ઘડીએ દસ ટકા ભરો પંદર ટકા ભરો એવા અમને સતત સવાલો કરે છે અને ત્યાંથી અમને ગોળ ગોળ જવાબ આપી અને પાછા મૂકી દેવામાં આવે છે અને અમારી ગામની પરિસ્થિતિ વીક હોવાથી અમે ટકાવારી ભરી શકતા નથી